તમારે જો અહીંયા આપણે ક્લાસ
કે છોડીઓ બેસાડી વાર્તાને નીચેના વાક્ય શોધવાનું કહેવાનું પહેલા નીચે જે વાર્તાના વાક્યો આપ્યા એ વાર્તામાં આપણે શોધવાના છે કેમ કે અમુક શબ્દ એમાં છૂટી ગયેલો છે વાર્તાના વાક્યની નીચે એ વાક્યને સરખાવો કેમ કે વાર્તાનું જે વાક્ય બનાવેલું હોય કે આપણે નીચે આવું આપેલું છે એ વાક્ય સાથેને સરખામણી કરવાની છે આપેલા વાક્યમાં કયો શબ્દ છૂટી ગયો છે તે શોધવાનું કહો અહીંયા જે નીચે વાક્ય આપેલું છે એમાં કયો અક્ષર એમાં લખેલો નથી કયો શબ્દ લખેલો નથી તે તમારે વાર્તામાંથી શોધવાનું છે ત્યારબાદ વાર્તામાં જોઈ ઉદાહરણ મુજબ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા ફરીથી લખી અને શોધેલા શબ્દ નીચે લીટી કરવા કહો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે બારે માસ એક ઝાડની બીજા પર ફરતો રહે નીચે આખું વાક્ય છૂટું પાડી લખેલું છે કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે એવી રીતે આપણે અહીં કરવાનું છે પહેલું ખટખટે ઘર પાસે અચરજ જોયું તો શું આવશે વાક્ય ખટખટે ખટખટે એક ઘર પાસે એક ઘર પાસે અચરજ જોયું અચરજ જોયું બાકી આવી રીતે બનશે બીજું છે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા છે તો વાક્ય બનશે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થરથરે થરથરે છે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થરથરે છે ત્રીજું છે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે વાક્ય છૂટું પડીને થશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં બચી શકાશે તમારે ઉપર વાક્ય આપેલું છે એ બધા જ અક્ષર જોડેલા છે બધા શબ્દો ક્યાંય ગેપ નથી મૂકેલો તો આપણે વાક્ય કઈ રીતે લખાય અહીંયા લખેલું છે ખટખટ એ તારે નથી બનાવવું તો એમાં આવશે ખટખટ ખટખટ એ ખટખટ એ યો ખટ ખટ તારે ઘર નથી બનાવવું તારે ઘર નથી બનાવવું પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી પાંચમું છે વાંદરાએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું એમાં આવશે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અહીંયા આપણા વાક્યો પૂર્ણ થાય છે ત્યાર પછી ચાલો ગઈએ ગીતડું ઉંદર છે રે છે દરમાં આપણે અગાઉ લઈ લીધું નવું છે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો પેલું માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી તો પેલી ખાલી જગ્યામાં આવશે નવાઈ શું આવશે નવાઈ માણસને તાપતા જોઈને વાંદરાને અચરજ લાગી અચરજ એટલે કે નવાઈ બીજું છે માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા તો એમાં આવશે માણસો લાલ અંગારાથી પેલી ખાલી જગ્યામાં આવશે લાલ અંગારા લાકડા સળગાવ્યા હતા માણસોએ અને વાંદરાએ શું
ત્યારે બોલાવ્યા એમાં આવશે મિત્રો એટલે કે એના જેવા જેવા બીજા વાંદરા ચોથી ખાલી જગ્યા છે ઉનાળામાં ઉનાળામાં ખટખટની ખૂબ ખાલી જગ્યા થયો એમાં આવશે પરસેવો ઉનાળામાં શું થાય પરસેવો અને છેલ્લી ખાલી જગ્યા પાંચમી છે આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી ફિકર બહુ ચિંતા થતી હતી ને એટલે પછી એને ખબર પડી કે વાંદરા ક્યારે સુધરે નહીં એને ફિકર કરવાનું છોડી દીધું ત્યાર પછી દસમો છે પ્રશ્ન બમાંથી સરખા અથવાળું વાક્ય શોધી તેનો ક્રમ ખાનામાં લખો પેલું બધા ધૂંજતા ધૂંજતા બોલતા હતા એમાં આવશે ક બધા ધૂંજતા ધૂંજતા બોલતા હતા એમાં આવશે ક તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો નહીં સોરી પહેલામાં આવશે ગ પહેલા ખાનામાં આવશે ગ ત્યાર પછીના ખાનામાં આવશે ક ત્યાર પછી છ સોરી ઘ ચ અને ખ ક એટલે કે તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો ખ એટલે આખું વર્ષ તેઓ ફર્યા કરે ગ એટલે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું ઘ એટલે તેઓ ઠંડીથી થરથર વાતો કરતા હતા થથરતા હતા અને વાતો કરતા હતા ચ એટલે ખૂબ તાપ લાગે છે અહીંયા આપણે ક ખ ગ ઘ ચ પૂરો થાય છે ત્યાર પછી અભિનય છે અભિનય તમારે જાતે કરવાનો રહેશે છે બારમો પ્રશ્ન છે ઋતુ ઓળખો અને લખો વાક્ય પરથી આપણને ખબર પડવી જોઈએ કે કઈ ઋતુ ચાલે છે આપણા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે કે કઈ ઋતુ ચાલતી હોય તો કે શિયાળો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા શું આ કહેવાય ઋતુ ચોમાસું સુગ્રી માળામાં ઝૂલતી હતી કઈ ઋતુ આવતી હોય ઉનાળો વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા ચોમાસું ત્યાર પછી આગળ છે વાંદરાઓ માણસોની નકલ કરી એમાં આવશે શિયાળો વાંદરાઓ તાપ સોરી માણસો તાપતા હતા એટલે વાંદરાઓ પણ તાપવા લાગ્યા છઠ્ઠું ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા તો શું આવશે ઉનાળો ગરમી થતી હતી ને એટલે પૂંછડીથી પવન નાખતા હતા સાતમું આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન ના શું આવે ઉનાળો આકાશમાંથી આગ વરસે એટલે કે ખૂબ જ તડકો પડે આઠમું છે સળગાવીને લાકડા તાપું કરે માકડા એમાં આવશે શિયાળો શિયાળો હોય એટલે તાપું કરે નવમું છે ડાળે ડાળીએ ફરીએ ને કૂદીએ ઘરમાં છાપરા એમાં આવશે શિયાળો ઠંડી ઘટાડવા માટે ડાળીએ ડાળીએ ફરે અને છાપરે છાપરે કૂદે અને છેલ્લે દસમું છે ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ એમાં આવશે ચોમાસું વાદળા ગડગડાટ કરે ને આગળ પાછળ પાણી ભરાઈ જાય ત્યાર પછી ગાયને ગીત મુગલ વિડીયો આપણે કરેલો છે આગળ ઉંદર રહે છે ધનમાં તેરમું છે શું હલકું અને શું ભારે કેવી રીતે ખબર પડે કહો આપણે વસ્તુ હાથમાં લઈએ એટલે આપણને ખબર પડી જાય કે શું હલકું હોય અને શું ભારે હોય સુગ્રીનો માળો કે ઝાડની ડાળી તો આપણને ખબર છે કે સુગ્રીનો માળો હોય કેવો હોય હલકો બીજું છે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી તો પ્લાસ્ટિકની ખુરશી
હલકી હોય ત્રીજું છે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી તો એમાં આપણે બંને ચોપડીઓ સાથે રાખવી પડે પછી જોવું પડે કે હલકી અને કઈ છે ભારે પણ ગણિતની ચોપડી જાજોબા મોટી હોય એટલે ગણિતની ચોપડી ભારે હોય છે અને ગુજરાતીની ચોપડી હલકી હોય ચોથું છે પેન્સિલ કે રબર તો પેન્સિલ હલકી હોય જ્યારે રબર થોડું વજનમાં તમને હલકું સોડી વજનદાર લાગે પાંચમું લખોટી કે પ્લાસ્ટિકનો દડો તો પ્લાસ્ટિકનો દડો વજનમાં હલકો હોય મોટો હોય પણ કેવો હોય હલકો ત્યાર પછી ચૌદમું છે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો આપણને પેલું આપેલું છે ચાર અક્ષરનું એક નામ એમ કે અક્ષર બને છે એ ચાર અક્ષરનું છે નામમાં છેલ્લે બે અક્ષર છે તર ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક તો એ કોણ હશે તો કે કબૂતર આપણને પેલું આપેલું છે નીચે આપણે વાક્ય બનાવવું છે કે કબૂતરને ચણતા જોવાની મજા પડે હવે આપણે એવી રીતે બીજું વાક્ય બનાવીશું ચાર અક્ષરનું નામ એટલે જે અક્ષર કુલ કેટલા આવશે ચાર એક બે ત્રણ અને ચાર નામના પહેલા બે અક્ષર છે ક પહેલો અને બીજો અક્ષર છે ક અને રો પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો પહેલો ક અને છેલ્લો અક્ષર યો કયો બને એટલે કે ક અને યો બને ત્રીજો અક્ષર તમે ધારશો કે ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગવાળું જંતુનું નામ તો શું આવશે ક રો અને યો આઠ પગવાળો કોણ હોય કરોડિયો તો કોણ બને કરોડિયો નીચે આપણે વાક્ય લખશું વાક્ય બનશે કરોડિયાને આઠ પગ હોય છે કરોડિયાને આઠ પગ હોય છે એવી જ રીતે બીજું બનાવશું આપણે ચાર અક્ષરનું નામ કુલ અક્ષર કેટલા છે ચાર એક બે ત્રણ અને ચાર અને પહેલા અક્ષરથી બને ચરક ત્રીજો અક્ષર ચ બીજો અને પહેલા અક્ષરથી બને ર બીજાથી ર અને ત્રીજાથી બને ક એટલે કે પહેલા પહેલાથી બને ક એટલે શું બન્યું ક ર ચ ચોથા અને પહેલા અક્ષરથી બને લો ચોથા અને પહેલા ચોથાથી બને લો અને પહેલાથી ક એટલે કે લોક શું બન્યું કરજ લો વાક્ય બનશે કરજલો પાણીમાં રહે છે ત્રીજું ચાર અક્ષરનું નામ એક બે ત્રણ ચાર પહેલા અને બીજા અક્ષરથી બને દ એટલે કે પહેલો અને બીજો અક્ષર દ અને ર પહેલો અને ચોથા અક્ષરથી બને દ અને ડો પહેલો અક્ષર તો દ આવેલો છે અને ચોથો અક્ષર ડો પહેલા ત્રણ અક્ષરથી બને એક કારીગર દ ર જી તો શું બન્યું દરજીડો વાક્ય બનશે દરજીડો જીવજંતુ ખાય છે દરજીડો જીવજંતુ ખાય છે ચોથું બનશે પાંચ અક્ષરનું છે નામ હવે કેટલા ખાને આવ્યા પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ અક્ષરનું નામ પહેલા બે અક્ષરથી બને કાન પહેલા બે અક્ષરથી શું બને કાન ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈને બને ખરો ત્રીજો અક્ષર છે ખ અને પાંચમો અક્ષર છે રો ત્રિખરો ચોથો અક્ષર માથા
kan kejurane menapa boy che majane kada matma avi rite tamare pan avi ramat ramvani koi pan jintu na lena naam pade tyar pachi jodi ma charcha kari jintu su che te shodvalo tamare tamari jate banne ઘરમાં બને ચિત્ર આપેલા છે બને ચિત્રમાં શું જુદું છે એ તમારે જોવાનું પહેલા ચિત્રમાં ઉપર આપણે જોઈ પોપટ ઝાડ ઉપર બેઠેલો છે નીચેના ચિત્રમાં નથી બીજા ચિત્રમાં દાદા બેઠા છે નીચેના ચિત્રમાં દાદી છે ત્યાર પછી ઉપરના ચિત્રમાં શું ગુલાબ છે નીચે સાકિયા છે એવી રીતે તમારે એમાંથી શું જુદું પડે છે તે તમારે જોવાનું ત્યાર પછી ઉપરનું આપણે તેજસનું ઘર લેશું નીચે વિવેકનું ઘર લેશું બંનેમાં શું ફરક છે તે તમારે અહીંયા લખવાનું છે દાખલા તરીકે તેજસના ઘર પાસેનો લીમડો જાડો છે વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે તો તમે બીજું વાક્ય લખી શકો કે તેજસના ઘરના લીમડા નીચે દાદા બેઠા છે વિવેકના ઘરના લીમડા નીચે દાદી બેઠા છે એવી રીતે તમારે અહીંયા વાક્ય 3-4 લખવાના છે ત્યાર પછી તમારા ઘર વિશે શું શું ગમે છે અને ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવા છે તેની તમારી દોસ્તો સાથે વાત કરો તે તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરજો લખો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો એ બંને તમારે હોમવર્કમાં લખવાનું છે તમે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે શી મુશ્કેલી પડે એ બધું તમારે તમારા ઘરે હોમવર્કમાં લખવાનું છે એટલે કે પેજ નંબર 11 તમારે હોમવર્કમાં કરવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈશું રમત છે તમારે તમારા મિત્ર સાથે રમત રમવાની છે અહીં આપણે ક્લાસમાં રમવાની હતી પણ ક્લાસમાં તમે લોકો નથી એટલે આપણે ઘરે રમશો વિદ્યાર્થીઓની બે ટીમ બનાવવાની તમારે એમ જરૂરી નહીં વિદ્યાર્થી તમે તમારા મિત્રોની બે ટીમ બનાવવાની વર્ગની સંખ્યા વધારે હોય તો 10-10 ની 3-4 ટીમ બનાવવાની એક ટીમમાં એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી નીચેનામાંથી એક વાક્ય વાંચશે શું કરવાનું રમતમાં તમારે 10-10 ના 2 પાર્ટ પાડવાના આપણે જાજા નંબર પાડવાના 10 આ બાજુ હોય જોઈએ 10 આ બાજુ હોય જોઈએ હવે આ બાજુ ટીમનો પહેલા એક વાક્ય લખશે સોરી વાંચશે જો એને વાંચવામાં ભૂલ પડી તો એનો એક માર્ક કપાશે અને સામેવાળાને એક માર્ક મળશે એવી રીતે તમારે અહીંયા બધા જ વાક્ય વાંચવાના છે ભૂલ પડે તો તમારો એક માર્ક કપાય અને સામેવાળી ટીમને એક માર્ક મળે એવી રીતે તમારે આ રમત ઘરે રમવાની છે ત્યાર પછી ટીકુ બહેન તો વાંચવાના શોખીન કાવ્ય છે ગીત છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન વાંચે નાના અક્ષરવાળી ઝોપડીઓ રંગીન શું કહે છે ટીકુબેન નામની છોકરી હોય છે એ વાંચવાની ખૂબ જ શોખીન હોય છે તેના ઘરે રંગબેરંગી નાના નાના અક્ષરવાળી ચોપડીઓ ઘણી બધી હોય છે અને તેને તે વાંચે છે ટીપુ બહેન તો વાંચવાના શોખીન છોટા ભીમને છોટી પોટી બધું જ વાંચે ખૂબ શું કે છે ટીપુ બહેન તો ખૂબ જ વાંચવાના શોખીન હતા એ છોટા ભીમ હોય કે છોટી પોટી હોય બધું જ ખૂબ જ વાંચતા હતા બધી જ વાર્તા દાદી માફક બોલે આવે ખૂબ અને પછી બધી વાર્તાઓ વાંચેલી દાદી પાસે આવે ખૂબ એટલે કે જીવી છાપેલી હોય એવી જીત દાદી પાસે વાંચે ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન ટીકુ બહેનનું લેસન કોણ કરતું આ બધી વાંચતા તો વાર્તાનું લેસન સોરી એમનું લેસન કોણ કરતું તો કે વાર્તામાં જે જીન આવતો એ ટીકુ બહેનના લેસન કરતો ટીકુ બહેન તો વાંચવાના શોખીન ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડાઓના થપ્પા ટીકુ બહેનની હાથના સાથે વાંચે મમ્મી પપ્પા શું કહે છે ટીકુ બહેનના ઘરમાં તો ઘણી બધી ચોપડીઓના થોપડે થોપડા પડ્યા છે અને ટીકુ બહેનની હાથના એટલે કે ટીકુ બહેનને મમ્મી પપ્પા પૂછે કે હું તારી ચોપડીઓ વાંચું જો હા પાડે તો એમની હાથનાથી મમ્મી પપ્પા પણ એ પુસ્તકો વાંચતા 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 ઊંઘી જઈને પહોંચી જતા છે કે ચોપડીઓના થોથા વાંચતા હતા વાંચતા વાંચતા પોતે સુઈ જાય છે ઊંઘમાં ચીન પાસે પહોંચી જાય ચીનમાં ટીકુ બહેન તો વાંચવાના શોખીન એક દિવસ તો અજવાડામાં થયા ટીકુ બહેન ગુમ આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે ગુમ એમ કે વાંચતા વાંચતા એક દિવસ તો અજવાડું હતું તો એ ટીકુ બહેન ગુમ થઈ ગયા ખબર નહીં ક્યાં વયા ગયા
વાંચતા જાય સાધુ સાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન ટીકુ બહેન તો વાંચવાના શોખીન ક્યાં હતા ટીકુ બહેન પલંગ નીચે વાંચતા હતા અને બધા ફળિયામાં એમને શોધતા હતા પોતે તો પલંગ નીચે વાંચવામાં તલ્લીન હતા આવા ટીકુ બહેન વાંચવાના શોખીન હતા ત્યાર પછી વાતચીત કરવાની છે તમારે ઈ તમારા ફ્રેન્ડ સાથે તમારે આજે આપણે કાવ્ય જોયું એના ઉપરથી પ્રશ્ન વાતચીત તમારે ઘરે કરવાની એક પ્રશ્ન જોઈએ આપણે કે ટીકુ બહેનને શું બહુ ગમતું તો કે વાંચવું બીજો પ્રશ્ન તમે શું વાંચો છો આ પ્રશ્ન તમારે અંદરોઅંદર વાર્તાલાપ કરવાનો છે ત્યાર પછી 19 નું છે જોડો અને વાંચો પહેલું છે ટીકુ બહેનને એમાં આવશે છેલ્લું વાક્ય વાંચવાનું ખૂબ ગમતું છેલ્લું વાક્ય આવશે તમે જોડતા જોડજો ટીકુ બહેન તો એમાં આવશે વાંચવાનું બહુ ગમતું વાંચવાનું ખૂબ ગમતું બીજું તેનું લેસન એમાં આવશે વાર્તાનો જીન કરી આપતો વાર્તાનો જીન કરી આપતો ટીકુ બહેનનું લેસન કોણ કરતું તો કે વાર્તામાંનો જીન ત્રીજું તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી ઘણી બધી ચોપડીઓ હતી ચોથું છે તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા ટીકુ બહેન ક્યાં વાંચતા હતા પલંગ નીચે સંતાઈને વાંચતા હતા બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા બૂમો પાડી શોધતા હતા ત્યાર પછી જુઓ સમજો અને લખો વાક શબ્દો આપેલા છે ત્યાડા આવડ આપેલા છે આપણે એનો સરસ સાચો શબ્દ બનાવવાનો ટી પ ચો તો આવશે ચોપડી ચોપડી ત્યાર પછી ન જી એમાં આવશે જી ન ન સ લે એટલે કે લે સ ન ત્યાર પછી એ અડી ખ એટલે કે ખ અડી એ ત્યાર પછી ન હે બ કુટી એટલે કે ટીકુ બહે ન ટીકુ બહે ન બસ હવે આપણે છેલ્લે એક છે હવે આ તમારે હોમવર્કમાં કરવાનું છે ત્રણ લઈ લઈ ગ લંગ એટલે કે પ લંગ જ્ઞા એટલે કે આજ્ઞા અડામાં જ એટલે કે અજવાડા અજવાડા ત્યાર પછી હોમવર્કમાં તમારે કરવાનું છે આવા નવા જુદા શબ્દ તમારે આડાઅવળા શોધવાના અને સામે સાચા લખવાના ત્યાર પછી મોટેથી ગાઓ જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવો પક્ષી ક્યું વળી ડાળે લટકે છે એનું ઘર તો આવશે સુગ્રીવ અને છેલ્લે છે ચાલો હસીએ ટીપુ હે ટીપુ કેવો રહ્યો દિવસ ટીપુ બેકાર યાર અમારા ટીચરને કશું સાચું ન કહેવાય ટીકુ કેમ ટીકુ એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું ટીકુએ કહ્યું તો ટીકુ મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા ટીકુ કે હા 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 ટીકુને ખબર હતી એટલે અહીંયા આપણો આખો પાઠ કમ્પ્લીટ પૂર્ણ થાય છે આપેલું હોમવર્ક તમે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખશો સ્વાધ્યાય પણ તમારી નોટબુકમાં કમ્પ્લીટ લખવાનું રહેશે આભાર